ના વિદ્યાર્થી મિત્રો, તારીખ 12/1/22 ના રોજ લેવાનાર વિષય પર્યાવરણનું સામયિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું, જેના કુલ ગુણ છે 25 અને તેનો સમય છે 1 કલાક. પ્રશ્ન 1. વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળતી 5 વસ્તુઓના નામ લખો. વનસ્પતિમાંથી મળતી વસ્તુઓ જોઈએ તો કે મકાઈ, પાલક, ટામેટા, હળદર, બટાકા, ડુંગળી, અજમો અને ચોખા. હવે જોઈએ પ્રાણીઓમાંથી મળતી વસ્તુઓ, તો કે મધ, ઈંડા, દૂધ, માંસ, માછલી અને ઘી. પ્રશ્ન 2. પ્રશ્નોના જવાબ આપો. 1. માટીમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? જવાબ જોઈએ. માટીમાંથી ઘડા, કુંજા, કોઠી, કોડિયા, કુલડી, ઈંટ, નળિયા, હાંડલા, તાવડી વગેરે બનાવવામાં આવે છે. બીજું, માટીમાંથી માટલી કઈ રીતે બનાવવામાં આવે છે તે જણાવો. ઉત્તર, માટીમાંથી માટલી બનાવવા માટીને ગુંદીને તેને ચાકડામાં યોગ્ય આકાર આપતા માટલી બને છે. પછી તેના પર રંગ કરી માટીને કુંભાર પકવવા દે છે. પછી તે માટલી તૈયાર થાય છે. 3. હાલ તમારા ઘરમાં માટીના બદલે કયા વાસણો વપરાય છે? ઉત્તર, હાલમાં અમારા ઘરમાં માટીના બદલે સ્ટીલ, એલ્યુમિનિયમ અને નોનસ્ટિક વાસણો વપરાય છે. પ્રશ્ન 3. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. મિત્રો, અહીં આપણને કૌંસમાં શબ્દો આપેલા છે જેના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, ખૂબ ઠંડા પ્રદેશોમાં ખાલી જગ્યામાંથી ઈગલુ નામનું ઘર બનાવવામાં આવે છે. જવાબ આવશે બરફ. બીજું, કચ્છમાં ખાલી જગ્યાને કારણે માટીના મકાન બનાવવામાં આવે છે. જવાબ આવશે ગરમી. 3. આસામમાં ખાલી જગ્યાને કારણે થાંભલા પર ઘર બનાવવામાં આવે છે. જવાબ આવશે ઠંડી. 4. બહુમાળી ખાલી જગ્યા શહેરોમાં જોવા મળે છે. જવાબ આવશે મકાનો. 5. બહુમાળી મકાનોમાં ઉપરના માળે જવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જવાબ આવશે લિફ્ટ. પ્રશ્ન 4. નીચે આપેલા વિધાનો વાંચી ખરા કે ખોટાની નિશાની કરો. 1. પ્રાચીન સમયમાં સંદેશા પહોંચાડવાની કામગીરી પોપટ કરતો હતો. જવાબ આવશે ખોટું. 2. પોસ્ટ ઓફિસ દ્વારા પત્ર જેને મોકલવાનો હોય તેને 2-3 કલાકમાં પહોંચી જાય છે. જવાબ આવશે ખોટું. 3. ટપાલ વિભાગની ગાડી લાલ રંગની હોય છે. જવાબ આવશે ખરું. 4. ઈમેલથી પૈસા મોકલવામાં આવે છે. જવાબ આવશે ખોટું. 5. મોબાઈલનો ઉપયોગ સંદેશા આપવા માટે થાય છે. જવાબ આવશે ખરું. પ્રશ્ન 5. તમારા ઘરમાં નીચેના કાર્યો કોણ કરે છે તે લખો. 1. દૂધ લાવવું, તો એ કામ આપણા ઘરમાં કોણ કરે છે? તો કે દાદા અથવા મમ્મી. 2. કપડાં ધોવા, તો એનું આવશે મમ્મી અને મોટી બહેન. 3. બાળકોને ખવડાવવું અને ભણાવવું, તો એનું કાર્ય કોણ કરે છે? તો કે મમ્મી અને પપ્પા. 4. સફાઈ કરવી, તો એ કાર્ય કોણ કરે છે? મમ્મી અને બહેન. 5. રસોઈ બનાવવી, તો એ કાર્ય મમ્મી કરે છે. થેન્ક યુ મિત્રો.